आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જ વિજયાદશમી પર્વની ઉજવણી વિશિષ્ટ રીતે જ કરવામાં આવી છે। વિજયાદશમીનો પર્વ હોય ત્યારે ધર્મની અધર્મ પર જીત અને દૈવી શક્તિની આસુરી શક્તિ પર વિજય રૂપે જ આ ઉજવવામાં આવતું હોય ત્યારે વડોદરા શહેરના તરસાલી ખાતે જ વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી છે। વડોદરાના તરસાલી વિસ્તારમાં આરએસએસ દ્વારા જ વિજયાદશમી પર્વ નિમિત્તે જ પથ સંચાલન સહિત બૌદ્ધિક સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે છત્રપતિ શિવાજી વિસ્તારના જ સંપર્ક પ્રમુખ ડૉક્ટર ઉમેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા। શિવા તીર્થ ખાતેથી જ યોજાયેલા પથ સંચાલનના જ 150 જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। પથ સંચાલનમાં જ સંઘના ઘોષ વાદકો જોડાયા હતા, સાથે જ આ પથ સંચાલનના તરસાલીના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા। ત્યારબાદ તરસાલીના શ્રીરામ અખાડા ખાતે જ બૌદ્ધિક યોજાયો હતો, જેમાં ડૉક્ટર ઉમેશ પાંડે ઉપસ્થિતિમાં જ સ્વયંસેવકોએ સામાજિક સમરસતાનો સંદેશો પણ આપ્યો હતો। વિવિધ વિસ્તારની શાખામાંથી જ આવેલા સ્વયંસેવકોએ જે શારીરિક વ્યાયામ, યોગ સાથે જ દંડ અને ઘોષનું પ્રાત્યક્ષિક પ્રદર્શન પણ કર્યું હતું। વિજયાદશમી ઉત્સવને લઈને તરસાલી નગરમાં આજે વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ રાખ્યો છે। તેની અંદર પથ સંચલનનો કાર્યક્રમ છે। દર વર્ષે વિજયાદશમી નિમિત્તે જેટલા પણ વિસ્તાર છે વડોદરા મહાનગરમાં ત્યાં આ રીતનું કાર્યક્રમ થતું હોય છે। પથ સંચલન નો જે કાર્યક્રમ છે તેનાથી સમાજમાં એ સંદેશ જતો હોય છે કે આપણે સૌ એકલા નથી, સમાજમાં સાથે મળીને અને આ રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા માટે બધા સાથે જોડાયેલા છે। ડોક્ટર ઉમેશ પાંડે।